રાજ્યભરમાં આજથી સરકારની ગાઈડલાઈન મુજબ સિનેમાઘર શરૂ થયા છે. જામનગરમાં પણ 6 મહિના પછી અંબર સિનેમા અને આઇનોક્સ મલ્ટીપ્લેક્સમાં પ્રેક્ષકોએ ફિલ્મ નિહાળી હતી. આઇનોક્સમાં હાલ હિન્દી ફિલ્મ મલંગ ઉપરાંત ચાલ જીવી લઈએ તથા હેલ્લારો ફિલ્મ પ્રસારિત થઈ રહી છે. તમામ એસઓપીના પાલન સાથે પ્રેક્ષકોએ થિયેટરમાં ફિલ્મો નિહાળી હતી. હું મૌલિક કોઠારી, આઇનોક્સ ક્રિસ્ટલ મોલ જામનગરનો યુનિટ મેનેજર, આપ સૌ તમામ જનતાને વેલકમ કરવા માગું છું. અમે આજે 15 ઓક્ટોબરે એઝ પર ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ અમારા સિનેમાનું ઓપરેશન ચાલુ કરી દીધું છે. અમે અત્યારે 4 ગુજરાતી મૂવી અને 1 હિન્દી મૂવી રજૂ કરી રહ્યા છીએ. સમય અમારો બપોરે 8:30-9:30 સુધીનો છે આજનો, જેમાં અમે 4 શો સ્ક્રીન કરી રહ્યા છીએ. પહેલા શોમાં સારો પ્રતિસાદ આવ્યો છે જનતાનો. અમે ઓડિટોરિયમમાં ગેસ્ટને 50% સિટિંગ સાથે બેસાડ્યા છે, જેમાં એક ગેસ્ટની આજુબાજુની બધી સીટ ખાલી રહેશે, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન રહે, સેફલી ગેસ્ટ મૂવીનો આનંદ લઈ શકે. અમે ગેસ્ટ માટે અમારી સિસ્ટમ્સ બધી અપગ્રેડ કરી છે. બધા અમે ફૂડના અને ટિકિટના ટ્રાન્ઝેક્શન્સ પેપરલેસ કરીએ છીએ. ડિજિટલી ગેસ્ટને મોબાઈલમાં બિલને લિંકને આવી જશે, જેથી કરીને પેપરનો કે કેશનો વ્યવહાર ઓછો થઈ શકે અને વાયરસના ફેલાવાના ચાન્સીસ બી ઓછા રહી શકે. અમે અમારી પ્રોપર્ટીને ઇલેક્ટ્રોસ્ટેટિક ડિસઇન્ફેક્શન કરાવેલું છે. એનેથી 1 મહિના સુધી જનરલી કાંઈ વાયરસ કાંઈ એનો બર્થ થતો નથી. એ બધું અમે હાઇજીનનું ધ્યાન રાખીએ છીએ અહીંયા. અને અમે બધા ગેસ્ટ માટે જગ્યાએ જગ્યાએ સેનિટાઇઝર રાખેલા છે, જેથી કરીને ગેસ્ટ આપણા હાથ સેનિટાઇઝ કરી શકે. અમે ફૂડ માટે બી QR કોડની ફેસિલિટી રાખી છે. ગેસ્ટ ખાલી QR કોડ સ્કેન કરીને એમનું ફૂડ ઓર્ડર કરી શકે, એમને ક્યુમાં વધારે રહેવું ના પડે. ટિકિટમાં, બોક્સ ઓફિસમાં અને ફૂડના કાઉન્ટર પાસે અમે સર્કલ્સ રાખેલા છે, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ લોબીમાં બી ફોલો થાય ઓડિટોરિયમની સાથે સાથે. અહીંયા અમે દર શો વચ્ચે 1 શો પતે અને 2 શો ચાલુ થાય એ વચ્ચે એ દરમિયાન અમે ફોગિંગ કરતા હોઈએ છીએ, જેથી કરીને આખું ઓડિટોરિયમ ડિસઇન્ફેક્ટ થઈ જાય અને જે બીજા ગેસ્ટને એન્ટ્રી આપવામાં આવે એને એકદમ ક્લીન, સેનિટાઇઝ, ડિસઇન્ફેક્ટેડ સીટ્સ મળે. એટલે ત્યાં બી અમે એટલું જ હાઇજીનનું કેર કરીએ છીએ, જેથી કરીને કોરોનાની સાથે સાથે મનોરંજન કેમ કરવું અને બધા લોકોને ઓપોર્ચ્યુનિટી વડે. 7-8 મહિનાથી આપણે બંધ હતું, હવે લોકોનો ઉત્સાહ અને એન્ટરટેનમેન્ટનો મોકો મળે છે તો અમે ખૂબ ખુશ છીએ. અને આગળના સમયમાં વધારે પિક્ચરો આવશે, જેમ જેમ વધારે ગેસ્ટ બી આનો લાભ લેશે અને પહેલાં જેવું જ નોર્મલ બધું થઈ જાય એવી આશા છે અમને. મહામારી કોરોનાને અટકાવવા દેશભરમાં COVID-19 જન આંદોલન અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત આજે જામનગરની કલેક્ટર કચેરીમાં કલેક્ટર રવિશંકર, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા સહિતના પદાધિકારીઓ તથા કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક તથા સેનેટાઇઝરના ઉપયોગના શપથ લીધા હતા. જામનગરમાં કોરોનાના દર્દીઓના મૃત્યુનો સિલસિલો ધીમો પડી રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13 દર્દીઓના મૃત્યુ થયા છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 59 કેસ નોંધાયા છે, જ્યારે જામનગર જિલ્લામાં વધુ 23 કેસ સામે આવ્યા છે. શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી કોરોનાના 94 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.